હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ જો તમે અમારા આગળના વિડીયોઝ જોયા ન હોય તો ઉપર આવેલા આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અને જો તમે અમારી ચેનલ હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો આજે આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ તો આજનો ટોપિક છે ગુજરાતની મુખ્ય નદીઓ ગુજરાતની મુખ્ય નદીઓને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત કચ્છ જિલ્લામાં નાની મોટી સત્તાણું જેટલી નદીઓ આવેલી છે જે સૌથી વધુ છે સૌરાષ્ટ્રમાં નાની મોટી જેટલી એકોતેર નદીઓ આવેલી છે અને તળ ગુજરાતમાં નાની મોટી સત્તર જેટલી નદીઓ આવેલી છે જે સૌથી ઓછી છે બધી નદીઓ થઈને આખા ગુજરાતમાં એકસો ને પંચ્યાસી જેટલી નદીઓ આવેલી છે હવે પ્રશ્ન પૂછાય કે કચ્છ જિલ્લામાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો સત્તાણું સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો એકોતેર અને તળ ગુજરાતમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તો સત્તર તો હવે જોઈએ આગળ મુખ્ય નદીઓ વિશે હવે જોઈએ તળ ગુજરાતની બનાસ નદી વિશે બનાસ નદી અરવલ્લી પર્વતમાળાના રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિરવાના પહાડમાંથી નીકળે છે જેની લંબાઈ બસો સિત્તેર કિલોમીટર કે જે દક્ષિણ પશ્ચિમ દિશામાં વહે છે અને ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે અને બનાસ નદી પર બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા નજીક દાંતીવાડા બંધ આવેલો છે દાંતીવાડા વિશે વધુ જાણીએ તો દાંતીવાડા નજીક સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ત્યારબાદ બનાસ નદી આગળ તેની સહાયક નદીઓ સીપરી અને બલારામને મળે છે સીપરી નદી પર એક બંધ આવેલો છે જે બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે તે બનાસ નદીને મળે તે પહેલાં આવેલો છે ત્યારબાદ બનાસ નદી આગળ પાલનપુર અને ડીસા તેમજ પાટણ જિલ્લામાં થઈ આગળ બે ફાટામાં કચ્છના નાના રણને મળે છે એક ફાટો વારાહી પાસે અને બીજો ફાટો સાંતલપુર પાસે તેથી તેને અંતસ્થ કુંવારિકા નદી કહે છે જે ગુજરાતની સૌથી મોટી અંતસ્થ કુંવારિકા નદી છે અંતસ્થકુંવારિકા નદી એટલે કે જે નદી દરિયાને મળતી ન હોય હવે બીજી નદી સરસ્વતી નદી વિશે જાણીશું સરસ્વતી નદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે જેની લંબાઈ એકસો પચાસ કિલોમીટર છે અને તે દક્ષિણ પશ્ચિમ દિશામાં વહેતી નદી છે ત્યારબાદ સરસ્વતી નદી પર બનાસકાંઠા જિલ્લાના વણામ તાલુકામાં મુક્તેશ્વર બંધ આવેલો છે અને આગળ પાટણમાં સિદ્ધપુર તાલુકામાં વહીને અંતે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે તેથી તેને અંતઃસ્થ કુંવારિકા નદી કહે છે સિદ્ધપુર પાટણમાં બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે હવે પ્રશ્ન પૂછાય કે ગુજરાતની કઈ નદીને લુપ્ત નદી કહેવામાં આવે છે તો જવાબ આવશે સરસ્વતી નદી કારણ કે આ નદી ચોમાસા સિવાય લુપ્ત હોય છે હવે જોઈએ રૂપેણ નદી વિશે રૂપેણ નદી મહેસાણા જિલ્લાના ટૂંગા પર્વતમાંથી નીકળે છે જેની લંબાઈ એકસો છપ્પન કિલોમીટર છે અને તે દક્ષિણ પશ્ચિમ દિશામાં વહેતી નદી છે પુષ્પાવતી અને ખારી નદી રૂપેણ નદીની સહાયક નદી છે પુષ્પાવતી નદી મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ પાસે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે જે ભીમદેવ પહેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું રૂપેણ નદી ત્યારબાદ મહેસાણા અને પાટણમાં વહીને અંતે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે તેથી તેને અંતસ્થ કુંવારિકા નદી પણ કહે છે સાબર નદી રાજસ્થાનના અરવલ્લીની ગિરિમાળાના ઉદયપુર પાસે ઢેબર સરોવરમાંથી નીકળે છે જે ગુજરાતની સૌથી લાંબી નદી છે જેની કુલ લંબાઈ ત્રણસો ને એકોતેર કિલોમીટર અને ગુજરાતમાં ત્રણસો ને એકવીસ કિલોમીટર છે સાબરકાંઠા જિલ્લાના ગુણભાખરી પાસેથી સાબર નદી ગુજરાતમાં પ્રવેશે છે સાબર નદી પર મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકાના ધરોઈ ગામ પાસેથી ધરોઈ બંધ આવેલો છે સાબર આકુલ અને વ્યાકુલ એમ ત્રણ નદીનો સંગમ થાય ત્યાં એક મહત્વનો મેળો ભરાય છે જેને ચિત્ર વિચિત્રનો મેળો તરીકે ઓળખવામાં આવે છે આ મેળો કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે સાબરમતી નદીની સહાયક નદીઓ હાથમતી ખારી મેશવો માઝમ વાત્રક સેડી અને લીંબડી ભોગાવો છે સાબરમતી નદીને ગુજરાતની અંબા કહેવામાં આવે છે અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે અંબા તરીકે ગુજરાતની કઈ નદીને ઓળખવામાં આવે છે તો જવાબ આવશે સાબરમતી પછી સાબરમતીની ગણના હંગામી નદી તરીકે થાય છે અને ગુજરાતની સાબરમતી તરીકે પણ થાય છે પ્રાંતિજની ઉત્તરે સાબરમતી નદીને જ્યાં હાથમતી નદી મળે છે ત્યાંથી તેને સાબરમતી નદી તરીકે ઓળખવામાં આવે છે હાથમતી નદી વિશે જાણીએ તો હાથમતી નદી રાજસ્થાનના ડુંગરપુરની ટેકરીમાંથી નીકળે છે હાથમતી ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલાં રાજસ્થાનમાં જોધપુર નજીક એક બંધ આવેલો છે જેનું નામ હાથમતી બંધ છે હાથમતીની સહાયક નદી ગુહાઈ છે જે નદી પર બંધ આવેલો છે તેનું નામ ગુહાઈ બંધ છે ત્યારબાદ હાથમતી નદીને ખેડા જિલ્લાના હિંમતનગરની ટેકરીમાંથી રઢુ નજીક એક ખારી નદી મળે છે ત્યારબાદ સાબર સાબરમતી નદીને અમદાવાદના ધોળકા તાલુકાના નજીક વોઢા પાસેથી સાબરમતી હાથમતી ખારી મેશ્વો માઝમ વાત્રક અને શેરી થઈને સાત નદીઓનો સંગમ થાય છે ત્યાં દર વર્ષે કાર્તિકી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા સુધી મેળો ભરાય છે જે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે ગોઠા પાસે માત્ર વાત્રક નદી મળે છે પરંતુ વાત્રક નદીને બીજી અલગ અલગ ત્રણ નદીઓ મળે છે માઝમ અને શેઢી એમાંથી મહેશ્વો અને માઝમ વિશે સાથે જાણીએ બંને નદીઓ રાજસ્થાનના ડુંગરપુરની ટેકરીમાંથી નીકળે છે મહેશ્વર નદી પર અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે શ્યામ સરોવર નજીક બંધ આવેલો છે જેને શામળાજી બંધ તરીકે ઓળખવામાં આવે છે આ બંધ નજીક અગત્યનો મેળો ભરાય છે જે શામળાજી મેળા તરીકે ઓળખાય છે જે અગિયાર રસથી કાર્તિકી પૂર્ણિમાના દિવસે ભરાય છે આ મેળો સૌથી લાંબો ચાલતો મેળો છે લાંબો ચાલતો મેળો એટલે કેટલો તો કે એકવીસ દિવસ અથવા ત્રણ અઠવાડિયા પછી મેશવો નદી ખેડા જિલ્લામાં વાત્રક નદીની સહાયક નદી બનીને આગળ વધે છે ત્યારબાદ માઝમ નદી પર અરવલ્લી જિલ્લાના મોડાસા નદી મોડાસા બંધ આવેલો છે પછી માઝમ નદી ખેડા જિલ્લામાં વાત્રક નદીની સહાયક નદી બનીને આગળ વધે છે પછી દક્ષિણથી સેઢી નદી મહીસાગર જિલ્લાના ધામોદ વરધારી દુના ડુંગરથી નીકળે છે અને ખેડા જિલ્લામાં વાત્રક નદીની સહાયક નદી બનીને આગળ વધે છે આ બધી નદીઓ થઈને સાત નદીનો સંગમ થાય છે અમદાવાદ ખાતે સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ યોજના રેખાકાર લઈ રહી છે અમદાવાદ ખાતે સાબરમતી નદીના કિનારે દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન થાય છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની દક્ષિણ પૂર્વ બાજુએ ભોગાવો નદી સાબરમતી નદીને મળે છે આ નદી વિશે આપણે સૌરાષ્ટ્રની નદીઓ વિશે જોઈએ ત્યારે ચર્ચા કરીશું અત્યારે ખાલી આટલું જ યાદ રાખો કે સાબરમતી નદીને લીમડી ભોગાવો નદી મળે છે હવે પ્રશ્ન પૂછાય કે સૌરાષ્ટ્રની કઈ એકમાત્ર નદી સાબરમતી નદીને મળે છે તો જવાબ આવશે લીમડી ભોગાવો સાબરમતી નદી સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદ એમ સાત જિલ્લામાંથી પસાર થાય છે સાબરમતીના અંતે ખંભાતના મળી જાય છે જે ભાગને કોપાલાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે મહી નદી મધ્યપ્રદેશના વિંધ્ય પર્વતમાંથી ધાર જિલ્લાના અંજેરાના મેહદ સરોવરમાંથી નીકળીને રાજસ્થાનના વાંસવાડા જિલ્લામાં થઈને ગુજરાતમાં પ્રવેશ કરે છે તેની કુલ લંબાઈ પાંચસો ને પંચ્યાસી કિલોમીટર છે અને ગુજરાતમાં તેની લંબાઈ એકસો ને એંસી કિલોમીટર છે મહી નદી ચરોતરના મેદાનમાં વહે છે મહી નદીની સહાયક નદીઓ અનાસ મિશ્રી અને ગળ ગળતી છે મહી નદી પર બે બંધ આવેલા છે પહેલો બંધ મહીસાગર જિલ્લાના કડાણા ગામ પાસે કડાણા બંધ આવેલો છે અને ખેડા જિલ્લાના ઠારસરા તાલુકાના વણાક બોરી ગામ પાસે વણાક બોરી બંધ આવેલો છે મહી નદીની મુખ્ય સહાયક નદી પાનમ છે જે મહીસાગર જિલ્લામાં મહી નદીને મળે છે મહી નદી અંતે ખંભાતના અખાતમાં મળી જાય છે તેટલા વિસ્તારને વહેરાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે મહી નદી ભારત અથવા એશિયાની એકમાત્ર એવી નદી છે જે બે વખત ઓળંગે છે ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશ કરે છે આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયો છે કે ભારત અથવા એશિયાની એકમાત્ર એવી કઈ નદી છે જે કર્કવૃત્તને બે વખત ઓળંગે છે તો જવાબ આવશે મહી નદી વિશ્વામિત્રી નદી પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરમાંથી નીકળે છે વિશ્વામિત્રી નદી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પિંગલવાડા પાસે વિશ્વામિત્રી નદીની સહાયક નદી ઢાઢર નદીને મળે છે વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસે છે ઢાઢર નદી જંબુસર પાસે ખંભાતના અખાતમાં મળે છે અને વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરા શહેર વસેલું છે નર્મદા નદી મધ્યપ્રદેશના વિંધ્યાચલ પર્વત શ્રેણીના મૈકલ પર્વતના અમરકંટકના શિખર પરથી નીકળે છે તે નદીની સહાયક નદી રહેવા છે જે અમરકંટકના શિખર છત્તીસગઢમાંથી નીકળી માંડલ મધ્યપ્રદેશમાં ભેગી થઈને આગળ વધે છે નર્મદા નદીની કુલ લંબાઈ કિલોમીટર કિલોમીટર અને ગુજરાતમાં તેની જળ જથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી ગણવામાં આવે છે નર્મદા નદીને ને કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે તે નદી મેકલ પર્વતમાંથી નીકળે છે તેથી તેને મહેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા હતું નર્મદા નદી છોટા ઉદેપુર જિલ્લાના હાંફેશ્વર સ્થળેથી ગુજરાતના મેદાનમાં પ્રવેશ કરે છે નર્મદા નદી પર નર્મદા જિલ્લામાં નવા ગામ નજીક સરદાર સરોવર ડેમ આવેલો છે જે ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર સરદાર સરોવર છે જેની ઊંચાઈ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે જ આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલ છે કે સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે તો જવાબ આવશે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર અને નર્મદા યોજના ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના છે સરદાર સરોવર નજીક નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયેલ છે જેની ઊંચાઈ મીટર છે નર્મદા પર પાસે નામે ધોધ આવેલો છે નર્મદા નદી ચાંદોદ પાસે ઓરસંગ અને કરજણ નદીને મળીને ત્રિવેણી સંગમ રચે છે જે પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે નર્મદા નદીના કિનારે ભરૂચ જિલ્લામાં નારેશ્વર અને તીર્થ જાણીતું છે અને નર્મદા નદીના કિનારે ભરૂચ જિલ્લામાં દર અઢાર વર્ષે ભાડ ભૂતનો કુંભ મેળો ભરાય છે ગુજરાતમાં સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ ભરૂચ પાસે નર્મદા નદી ઉપર આવેલો છે જેની લંબાઈ એક મીટર છે શુક્રતીર્થ અને ભરૂચની વચ્ચે નર્મદા નદીને અમરાવતી અને ભૂખી નદી મળે છે નર્મદાના વહન માર્ગમાં શુક્લતીર્થ પાસે કબીરવડ અને મુખ્ય અલિયાબેટની રચના થાય છે નર્મદા નદીની સહાયક નદીઓ ઓરસંગ અમરાવતી ભૂખી કાવેરી હિરણ અને કરજણ છે નર્મદા નદી ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી છે નર્મદા નદી અંતે ભરૂચ જિલ્લા પાસે ખંભાતના અખાતમાં ભળી જાય છે નર્મદા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યમાં વિસ્તરેલી છે કિમ નદી રાજપીપળાની ટેકરીઓમાંથી નીકળે છે અને નર્મદા અને તાપી નદીને સમાંતર વહી અંતે ખંભાતના અખાતને મળે છે હવે જોઈએ તાપી નદી વિશે તાપી નદી મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓમાંથી બેતુલ જિલ્લાના બેતુલ સરોવરમાંથી નીકળે છે જેની કુલ લંબાઈ સાતસો ચોવીસ કિલોમીટર અને ગુજરાતમાં તેની લંબાઈ બસો ચોવીસ કિલોમીટર છે તાપી મહારાષ્ટ્ર રાજ્યમાં મધ્યપ્રદેશ અને ગુજરાત કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાયેલી છે તાપી નદી ઉત્તર સરહદે સાતપુડા દક્ષિણ સરહદે અજંતા અને સાતમાળા તેમજ પૂર્વ સરહદે મહાદેવની પર્વતમાળાઓમાં જોવા મળે છે ત્રણેય બાજુથી ઘેરાયેલી તાપી નદી તેની ઉપનદીઓ સહિત વિદર્ભ ખાનદેશ અને ગુજરાત પ્રદેશમાં થઈને વહે છે તાપી પશ્ચિમ તરફ વહેતી આંતરરાજ્યની બીજી સૌથી મોટી નદી છે તાપી નદી ગુજરાતના હરણફાળ સ્થળ મિઝળ તાલુકો તાપી જિલ્લામાંથી પ્રવેશ કરે છે તાપીને નર્મદાની જુડવા માણવામાં આવે છે અને સૂર્ય પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે સુવાલીની ટેકરીઓ પર તાપી નદીના કિનારે આવેલી છે તાપી જિલ્લાના ઉકાઈ ગામ પાસે ઉકાઈ બંધ બાંધવામાં આવેલો છે અને બીજો બંધ સુરત જિલ્લાના કાકરાપાર ગામ પાસે કાકરાપાર બંધ બાંધવામાં આવ્યો છે ત્યારબાદ સુરત જિલ્લામાં અંતે ખંભાતના અખાતમાં ભળી જાય છે પૂર્ણા નદી પિમ્પલનેરના ડુંગરમાંથી નીકળે છે જેની લંબાઈ એસી કિલોમીટર છે નવસારી પાસે પૂર્ણા નદી નવસારી તાલુકામાં કુરેલ ગામ નજીકથી પ્રવેશ કરે છે નવસારી પાસે તે બે ફાટામાં વેચાઈ જાય છે અને અંતે અરબસાગરમાં ભળી જાય છે અંબિકા નદી વાસંદાની ટેકરીઓમાંથી નીકળે છે જેની લંબાઈ ચોસઠ કિલોમીટર છે કાવેરી અને ખરેરા નદી બીલીમોરા પાસે અંબિકા નદીને મળે છે અંબિકા નદી અંતે બીલીમોરા પાસે પૂણાથી ચોવીસ કિલોમીટર દૂર અરબસાગરમાં ભળી જાય છે પૂર્ણા નદીના કિનારે ગુજરાતનો એકમાત્ર હંગામી ધોધ ગીરાનો ધોધ આવેલો છે આ ધોધ માત્ર ચોમાસા દરમિયાન જ બને છે ઔરંગા નદી મહારાષ્ટ્રના ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે ત્યારબાદ ઉત્તર પશ્ચિમે વલસાડ તરફ વહન કરે છે ઔરંગા નદીની દક્ષિણ બાજુએ પાર નદી આવેલી છે ઔરંગા નદી અંતે વલસાડ નજીક અરબસાગરમાં ભળી જાય છે વલસાડ શહેર ઔરંગા નદી પર આવેલું છે પાર નદી મહારાષ્ટ્ર સહયાદ્રીમાંથી નીકળે છે તેની લંબાઈ એસી કિલોમીટર છે પાર નદીની દક્ષિણે કોલક નદી આવેલી છે પાર નદી અંતે પારડી નજીક અરબસાગરમાં ભળી જાય છે કોલક નદી પારસીઓના પવિત્ર શહેર ઉદરવાડા નજીકથી નીકળે છે કોલક નદીની દક્ષિણે દમણગંગા ગંગા નદી આવેલી છે કોલક નદી દમણને પારડીથી વિભાજીત કરે છે નદીના પટમાંથી કાલુ માછલી મળી આવે છે જે મોતી આપે છે અંતે અરબ સાગરમાં ભળી જાય છે દમણ ગંગા ને ગુજરાતની દક્ષિણતમ નદી છે ચોમાસામાં એમાં ઘોડાપુર આવે છે દમણ ગંગા વાપી શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે અત્યાર સુધીની આપણે જે નદીઓ જોઈ તે તળ ગુજરાતી નદીઓ હતી તે હવે ત્યારબાદ આપણે આગળ સૌરાષ્ટ્રની નદીઓ વિશે જાણીએ હવે જોઈએ સૌરાષ્ટ્રની નદીઓ વિશે સૌરાષ્ટ્રની નદીઓને આપણે ચાર ભાગમાં અલગ અલગ સમજીએ ઉત્તર વાહિની દક્ષિણ વાહિની પશ્ચિમ વાહિની અને પૂર્વ વાહિની સૌરાષ્ટ્રની વચ્ચેના ભાગમાં ઉચ્ચ પ્રદેશ આવેલો છે જેથી સૌરાષ્ટ્રની નદીઓ ત્રીજી આકાર તરીકે નદીઓની રચના કરે છે તો હવે પહેલાં વાહિની નદીઓ વિશે જાણીએ હિરણ કપિલા અને સરસ્વતી નદીઓ જે ત્રણેય નદીઓ ગીરની ટેકરીમાંથી નીકળે છે સોમનાથ પાસે ત્રિવેણી સંગમ થાય છે અને હિરણ નદીના કિનારે ભાલકા તીર્થ આવેલું છે ત્યારબાદ સિંગવડો નદી ગીરની ટેકરીમાંથી નીકળે છે કોડી કોડીનાર સિંગવડો નદીના કિનારે આવેલો છે બીજી નાની મોટી ઓઝત હિરણ સિંગવડો મચ્છુંદરી રાવળ ધાતરવડી માલણ કપિલા સરસ્વતી નદીઓ સૌરાષ્ટ્રના દક્ષિણ અરબ સાગરને મળે છે હવે જોઈએ પશ્ચિમ વાહિની નદીઓ મહત્વની નદી ભાદર નદી છે ભાદર રાજકોટ જિલ્લાના જસદણ પાસેથી ઉત્તર આવેલા આણંદપુરના મદાવાના ડુંગરમાંથી નીકળે છે જેની લંબાઈ એકસો ચોરાણું કિલોમીટર છે ગુજરાતમાંથી ઉદ્રવી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે કરનાલ ઉતાવળી ફોફોલ મોજ ઓઝત મુનસર અને ઉબેણ ભાદરની સહાયક નદીઓ છે ભાદર સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી છે ગોમટા તાલુકાના નીલાખા પાસે અને ગોંડલ પાસે ભાદરપાર બંધ બાંધવામાં આવેલો છે જસદણ આટકોટ નવાગઢ ધોરાજી ઉપલેટા ગાણોદ અને નવી બંદર શહેરો ભાદર કિનારે આવેલા છે ભાદર રાજકોટ અને પોરબંદર જિલ્લામાં થઈને વહે છે ઉબેણ અને ઓઝત નદી નવી બંદર પાસે ભાદરને મળે છે ત્યારબાદ નવી બંદર પાસેથી અરબ સાગરમાં ભળી જાય છે હવે ઉત્તરવાહિની નદીઓ વિશે જાણીએ મચ્છુ નદી માંડવની ટેકરીઓ આનંદપુર રાજકોટ જિલ્લામાંથી નીકળી વાંકાનેર અને મોરબી શહેર પાસેથી પસાર થાય છે જેની લંબાઈ એકસો ને તેર કિલોમીટર છે જોધપુર ગામ પાસે મચ્છુ નદી પર મચ્છુ એક બંધ બાંધવામાં આવ્યો છે અને મોરબી જિલ્લામાં મચ્છુ બે બંધ બાંધવામાં આવ્યો છે જંબુરી બેનિયા મચ્છુરી મહા બેતી અસોઈ એ મચ્છુ જીની સહાયક નદીઓ છે મોરબી વાંકાનેર અને માળિયા મચ્છુ નદીના કિનારે આવેલા શહેરો છે અંતે માળિયા નજીક મોરબી જિલ્લા પાસે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે સૌરાષ્ટ્રની મચ્છુ બ્રાહ્મણી ફાલકુ નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જતી હોવાથી ત્રણેયને સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ તરીકે ઓળખવામાં આવે છે નાની નદીઓથી કુલઝર સસોઈ નાગમતી ઊંઢ આજી વગેરે નદીઓ કચ્છના અખાતને મળે છે હવે જોઈએ પૂર્વવાહિની નદીઓ વિશે દક્ષિણ નદીઓ જાણીએ પહેલી નદી છે નદી નદી આ નવાગામ પાસે ચોટીલાના ડુંગર માંડવની ટેકરીમાંથી નીકળે છે તેની લંબાઈ એકસો એક કિલોમીટર છે વઢવાણ ભોગાવો નદી પર સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌતમગઢ પાસે નાયકા અને સુરેન્દ્રનગર પાસે ધોળી ધજા બંધ બાંધવામાં આવેલા છે વઢવાણ ભોગાવો નદી ચોટીલા સાયલા મૂડી વઢવાણ થઈને વહે છે અને પૂર્વ તરફ વહી અંતે નળ સરોવરને મળે છે ગુજરાતમાં સૌથી મોટું કુદરતી સરોવર નળ સરોવર છે જે એકસો ને વીસ પોઈન્ટ કિલોમીટરમાં વિસ્તરેલું છે પાનવડ નળ સરોવરનો સૌથી મોટો ટાપુ છે હવે ત્યારબાદ તેની નીચે આવેલી લીમડી ભોગાવ નદી જે ચોટીલા જિલ્લાના ભીમોરા ડુંગરમાંથી નીકળે છે જેની લંબાઈ એકસો તેર કિલોમીટર છે સાયલા તાલુકાના થોડિયારી ગામ પાસે લીમડી ભોગાવ નદી પર થોડિયારી બંધ બંધાયો છે ત્યારબાદ આગળ લીમડી થઈને સાબરમતી નદીને કોપાલાની ખાડી પાસે મળે છે તે સ્થળને ઐતિહાસિક સ્થળ એટલે કે લોથલ કહે છે ત્યારબાદ સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે સાબરમતી નદી વિશે આપણે આગળ જાણી લીધું હવે જોઈએ સુખભાદર નદી વિશે સુખભાદર જસદણ પાસે માંડવના ડુંગરમાંથી નીકળે છે સુખભાદર પૂર્વ તરફ વહે છે સુખભાદર નદી બોટાદ જિલ્લાના રાણપુર ધંધુકા થઈને વહે છે અને અંતે ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે ત્યારબાદ નદી નદી વિશે જોઈએ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સોમનાથ મહાદેવની ગિરિમાળાઓમાં ફૂલઝર પાસે આવેલા ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે તેની લંબાઈ નેવ કિલોમીટર છે ખેલો સોમનાથ તીર્થ સ્થળ ખેલા નદીના કિનારે આવેલું છે જ્યાં મિનળદેવીની સમાધિ આવેલી છે વલભીપુર તેમજ નવરચિત જિલ્લા બોટાદનો તાલુકો ગઢડા ઘેલા નદી કિનારે આવેલા છે ખેલો નદીને મૈત્રક વંશની રાજધાની વલભીપુર માટે સૌથી મહત્વની નદી મનાય છે ઘેલો નદીના અંતે ખંભાતના અખાતમાં ભળી જાય છે ત્યારબાદ હવે જોઈએ કાળુભાર નદી વિશે કાળુભાર નદી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સમઢિયાળા પાસે આવેલા રાયપુરના ડુંગરમાંથી નીકળે છે જેની લંબાઈ પંચાણું કિલોમીટર છે કાળુભાર નદી પર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં રાજપીપળા ગામે રાજપીપળા બંધ બાંધવામાં આવેલો છે કાળુભાર નદીને સિંગવડો મચરૂદરી હિરણ સાસોઈ નાગમતી ઊંડ બ્રાહ્મણી ફાલ્કુ રંગોળી રાવળ માણણ ધાતરવડી વગેરે જેવી નદીઓ મળે છે અંતે ખંભાતના આખાતમાં ભાવનગરની ખાડીમાં ભળી જાય છે હવે જોઈએ શેત્રુંજી નદી વિશે શેત્રુંજી નદી ગીરના ઢુંઢીના ડુંગરમાંથી નીકળે છે જેની લંબાઈ એકસો ને તોતેર કિલોમીટર છે જે સૌરાષ્ટ્રની બીજા નંબરની અને ગુજરાતની છઠ્ઠા નંબરની સૌથી મોટી નદી છે ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક રાજસ્થળી અને ધારી નજીક ગઢધરા ખોડિયાર માતાના મંદિર નજીક શેત્રુંજી નદી રાજસ્થળી અને ખોડિયાર માતા બંધ બાંધવામાં આવ્યા છે ગાગડિયો અને સિંગવડુ જેવી નદીઓ શેત્રુંજી નદીને મળે છે શેત્રુંજી ધારી અને અમરેલી પાસેથી પસાર થાય છે અને અંતે સુલતાનપુર નજીક ખંભાતના અખાતમાં ભળી જાય છે હવે જોઈએ કચ્છની નદીઓ વિશે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કચ્છ છે ગુજરાતમાં આવેલી એકસો પંચ્યાસી નદીઓ પૈકી સત્તાણું નદીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે કચ્છની નદીઓ મધ્યમાં ઉચ્ચા પ્રદેશમાંથી નીકળી ઉત્તર અને દક્ષિણ બાજુએ વહે છે કચ્છ વિસ્તારમાં ઉત્તર વાહિની નદીઓમાં કાળી ઘુરુડ સુવી માલણ કાયલો ચાંગ નારા ખારી વગેરેનો સમાવેશ થાય છે અને દક્ષિણ વાહિનીની નદીઓમાં ખરી કનકાવતી રૂકમાવતી ભૂખી મીતી નૈરા સકરા સાંગ સાંઈ વગેરેનો સમાવેશ થાય છે દક્ષિણ વાહિનીની ખારી નદી પર રૂક રુદ્રમાતા પાસે રુદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે જેની લંબાઈ અડતાલીસ કિલોમીટર છે અને રૂકમાવતી નદી પર વિજયસાગર બંધ આવેલો છે કચ્છ વિસ્તારની નદીઓ ચોમાસા સિવાય સૂકી હોય છે સો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે અને તમને જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવશો અને હા લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો તો તમને અમારા આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે